नमस्कार अने सुप्रभात वाला विद्यार्थी मित्रों, आपणे धोरण 11 માં એકાઉન્ટ ની અંદર આપણે આમ તો ત્રીજું પ્રકરણ જે વસેક જે છે એ આપણે શરૂ કર્યું છે, પણ એની સાથે સાથે આપણે આ જે આંકડાશાસ્ત્ર જે છે એમાં આપણે ત્રીજું પ્રકરણ મધ્યવર્તી સ્થિતિના માપ એ પણ આપણે સાથે શરૂ કરીએ છીએ। આપણે જે તમારે દર મહિને જે એકમ કસોટી હોય છે તો એમાં આપણે આ સપ્ટેમ્બર મહિનામાં તમારે આંકડાશાસ્ત્ર જે છે એની એકમ કસોટીનું પેપર તમારે હશે। તો એ પ્રમાણે આપણે બે પ્રકરણ જે ચાલ્યા છે આપણા અભ્યાસક્રમમાં, અને ત્રીજું જે પ્રકરણ આપણું છે મધ્યવર્તી સ્થિતિના માપ, તો એમાં જે પહેલું જે માપ છે મધ્યક એટલે કે સરેરાશ, તો એને લગતા દાખલા અને પ્રેક્ટિકલ થિયરી આપણા અભ્યાસક્રમમાં છે, તો આપણે સાથે સાથે એ પ્રકરણ પણ એનો પણ આપણે અભ્યાસ કરીશું। ત્રીજું પ્રકરણ મધ્યવર્તી સ્થિતિના માપ, અને સૌપ્રથમ આપણે આ જે પ્રકરણ છે એની રૂપરેખા તમારા પાઠ્યપુસ્તકમાં તમે જુઓ પેજ નંબર 67 ઉપર એની રૂપરેખા જે છે એ આપેલી છે। આ પ્રકરણના જે મહત્ત્વના જે મુદ્દાઓ છે એમાં સૌથી પહેલાં આપણે મધ્યવર્તી સ્થિતિના જે માપ હોય, મધ્યવર્તી સ્થિતિના માપ, તો એનો અર્થ એટલે કે મધ્યવર્તી સ્થિતિના માપ એટલે શું, અને પછી એના લક્ષણો, બીજું આપણે મધ્યવર્તી સ્થિતિના જે માપ જે છે એના અગત્યના લક્ષણો જે છે થિયરીકલી એનો પરિચય આપણે મેળવીશું। ત્યારબાદ આપણે મધ્યવર્તી સ્થિતિના બધા જે જુદા જુદા માપ હોય છે એના પ્રકાર, મધ્યવર્તી સ્થિતિના માપના બધા જુદા જુદા પ્રકાર જે છે એમાં આપણે સૌથી પહેલું માપ આપણે મધ્યક એટલે કે સરેરાશનું માપ, તો મધ્યકમાં આપણે જુદા જુદા માપનો જે અભ્યાસ કરીશું એમાં આપણે સમાંતર મધ્યક, પછી બીજું માપ આપણે આવશે મિશ્ર મધ્યક, પછી ત્રીજું માપ એમાં આપણે આવશે ભારિત મધ્યક, અને ચોથું માપ જે છે એ આપણે ગુણોત્તર મધ્યક, એટલે કે મધ્યક એટલે કે સરેરાશ જે માહિતીના અવલોકનો હોય એનો સરવાળો કરી અને એને આપણે અવલોકનોની સંખ્યા વડે ભાગીએ તો એને મધ્યક તરીકે ઓળખવામાં આવે છે। આગળ તમે ધોરણ 8, 9, 10માં ગણિતમાં મધ્યકના માપ વિશે તમે શીખ્યા જશો, એનાથી તમે પરિચિત જશો, એટલે તમે પોતે પણ જાણો છો કે માહિતી, કોઈ પણ માહિતી હોય એના જે અવલોકનો હોય તો એ અવલોકનોનો આપણે સરવાળો કરી અને એના અવલોકનોની સંખ્યા વડે આપણે એને ભાગીએ તો એની એવરેજ એટલે કે સરેરાશ, કે જેને આંકડાશાસ્ત્રની ભાષામાં મધ્યક તરીકે આપણે એને ઓળખીએ છીએ, તો મધ્યવર્તી સ્થિતિ, માહિતીની જે મધ્યવર્તી સ્થિતિ એટલે કે માહિતીના મધ્યમાં આવતા જે અવલોકનો હોય એની આસપાસના બધા જે માપ હોય તો એને મધ્યવર્તી સ્થિતિના માપ તરીકે આપણે ઓળખી શકીએ, એટલે કે એનો સીધો સાધો એવો અર્થ થાય છે। આપણું જે પ્રકરણ છે એનું ટાઇટલ જે છે મધ્યવર્તી સ્થિતિના માપ, એટલે કોઈ પણ માહિતીના અવલોકનો હોય એને આપણે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીએ અને એની મધ્યમાં કેન્દ્રિત, મધ્યમાં એટલે કે એના કેન્દ્રમાં આવતા જે અવલોકનો હોય એની આસપાસના બધા આપણે માપ મેળવીએ
तो एने मध्यवर्ती स्थितिना माप तरीके ओळखवामां आवे छे। अने आ जे मध्यवर्ती स्थितिना माप जे छे ए माहिती जे छे एनुं प्रतिनिधित्व धरावता होय छे। એટલે કે એના આધારે આપણે માહિતીના જે કંઈ ચલ લક્ષણો હોય કે માહિતીમાં રહેલા જે કંઈ ગુણધર્મો હોય કે એની ઉપરથી આપણે માહિતીને લગતા જુદા જુદું અર્થઘટન કે તારણો આપણે કરી શકીએ છીએ। એટલે કે સમગ્ર માહિતીનો આપણે અભ્યાસ એના આધારે કરી શકીએ છીએ। તો મધ્યવર્તી સ્થિતિના જે માપ છે એનો મુખ્ય હેતુ એ છે કે જે વિશાળ જથ્થામાં જે માહિતી હોય તો એના જે અવલોકનો છે તો એની એના મધ્યવર્તી સ્થિતિના માપ ઉપરથી આપણને સમગ્ર જે માહિતી છે તો એના બધા ચલ લક્ષણો આપણે જાણી શકીએ છીએ કે એના વિશે આપણે જે કંઈ અર્થઘટન કરવા માગીએ છીએ કે એનું જે કંઈ વિશ્લેષણ આપણે કરવા માગીએ છીએ એ આપણે કરી શકીએ છીએ। તો એ રીતે આપણે મધ્યવર્તી સ્થિતિના બધા જે જુદા જુદા માપ હોય છે એમાં પહેલું માપ આપણે મધ્યક છે। તો મધ્યકમાં આપણે જુદા જુદા ચાર પ્રકારના મધ્યક એટલે કે અલગ અલગ સ્વરૂપના મધ્યક એનો આપણે આમાં અભ્યાસ કરીશું। સાથે સાથે આપણે મધ્યક જે છે પહેલુંમાં તો થિયરીકલી આપણે મધ્યકના લાભ અને ગેરલાભ પણ આપણે થિયરીમાં એની સમજ પણ આપણે મેળવીશું। પછી બીજું માપ આપણે છે મધ્યસ્થ, મધ્યસ્થનું માપ જે છે મધ્યસ્થ। પછી આપણે ચતુર્થકો, પછી દશાંશકો, શતાંશકો, તો આ બધા જે સ્થાનીય સરેરાશના માપ તરીકે એને ઓળખવામાં આવે છે એનો પણ આપણે આ બીજા બધા માપ જે છે મધ્યકની જેમ આ બધા માપ જે છે મધ્યસ્થ તો એના વિશે પણ તમે આગળ ગણિતમાં શીખેલા હશો। તો એવી રીતે મધ્યસ્થ જે હોય એ માહિતીના બે સરખા ભાગ પાડતું માપ છે, ચતુર્થકો હોય તો એ માહિતીના ચાર સરખા ભાગ પાડતું માપ છે, દશાંશકો તો એ માહિતીના દસ સરખા ભાગ પાડે છે બરાબર, અને શતાંશકો તો એ માહિતીના સો સરખા ભાગ પાડતું માપ છે। એટલે એને સ્થાનીય સરેરાશના માપ તરીકે ઓળખવામાં આવે છે। એટલે એનો પણ આપણે આગળ અભ્યાસ કરીશું, મધ્યક મધ્યસ્થ। એ ઉપરાંત આપણે આ પ્રકરણની અંદર શતાંશકો એટલે એ બધાના આપણે થિયરીકલી એના લાભ અને ગેરલાભની પણ વાત છે। પછી આપણે સ્થાન મધ્યવર્તી સ્થિતિનું જે માપ છે એમાં આપણે બહુલકનું માપ જે છે તો બહુલકમાં બહુલકનો અર્થ એના લાભ ગેરલાભ થિયરીકલી આપણે એ પણ આવશે। અને એ રીતે આપણે માનો કે બધા માપની આપણે એકબીજા સાથે સરખામણી કરીએ તો મધ્યક મધ્યસ્થ બરાબર અને બહુલક એનો તફાવત તો થિયરીકલી આપણે એવી પણ વાત કરી શકીએ જે મધ્યવર્તી સ્થિતિના આ બધા જુદા જુદા માપ છે તો દરેક માપ પોતાનું આગવું મહત્ત્વ ધરાવે છે। તો એ રીતે એનો તફાવત જે છે કે મધ્યક આપણે કેવી રીતે મેળવીએ છીએ, મધ્યસ્થનું માપ છે એ કેવી રીતે મેળવવામાં આવે છે, એનું શું હેતુ છે, બહુલક જે છે એ માપ કેવું છે એનો હેતુ શું છે, તો એ રીતે થિયરીકલી આપણે એનો તફાવત પણ સમજી શકીએ એમ। તો આપણે આ પ્રકરણની અંદર જે મધ્યવર્તી સ્થિતિના બધા માપ છે તો એમાં આપણે પહેલું માપ જે મધ્યક છે એમાં આ ચાર પ્રકારના આપણે માપ જે પહેલાં શીખીશું આપણે કે જે આપણી જે તમારી એકમ કસોટી જે છે તો એમાં મધ્યક સુધીનું જે માપ છે એનો અભ્યાસક્રમ છે। અને ત્યારબાદ પછી આપણે મધ્યસ્થ અને બહુલક એના વિશે પણ આપણે માહિતી મેળવીશું। એટલે જે રૂપરેખા આપણે જે લખી છે તમારી બુકમાં પણ તમે આ રીતે પાઠ્યપુસ્તકમાં પણ રૂપરેખા જે છે એ આપેલી જ છે તો આ રીતે રૂપરેખા વિશે આપણે જે લખ્યું હવે એ પ્રમાણે આપણે સૌથી પહેલાં મધ્યવર્તી સ્થિતિના જે માપ છે
તો એનો એક સામાન્ય અર્થ જે છે બરાબર એ અર્થ આપણે સમજીએ. એટલે કોઈ પણ માહિતી હોય, એટલે માહિતી જે છે એના અવલોકનો, માહિતીના અવલોકનો જે હોય અવલોકનોની આપણે જડતા કે ઉતરતા ક્રમમાં, જડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા મધ્યમાં, એના મધ્યમાં પ્રાપ્ત થતા કોઈ પણ માહિતીના અવલોકનો હોય તો એને આપણે કોઈ એક ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો મધ્યમાં જે અવલોકનો હોય બરાબર મધ્યમાં કેન્દ્રિત થતા આપણે એવો શબ્દ લખીએ, મધ્યમાં કેન્દ્રિત થતા માપને મધ્યવર્તી સ્થિતિના માપ, મધ્યવર્તી સ્થિતિના માપ કહેવાય છે. એટલે ટૂંકમાં માહિતીના જે અવલોકનો હોય એને આપણે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો એની મધ્યમાં જે કેન્દ્રિત થતા જે માપ આપણને દેખાય કે ભાઈ સૌથી મધ્યમાં આવતું અવલોકન કયું છે અથવા એનું એવું પ્રતિનિધિત્વ ધરાવતું અવલોકન કેવું છે, તો મધ્યમાં કેન્દ્રિત થતા બધા જે માપ હોય તેને મધ્યવર્તી સ્થિતિના માપ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ જે મધ્યવર્તી સ્થિતિના જે માપ છે બરાબર એ માપ સમગ્ર જે માહિતી છે એનું પ્રતિનિધિત્વ એ ધરાવી શકે છે એવા એમાં લક્ષણો હોય છે. અને એને કારણે આંકડાશાસ્ત્રની અંદર આપણે જે માહિતી છે એનું વિશ્લેષણ કે અર્થઘટન કરવા માટે અથવા એની તુલના કરવા માટે આપણને વધુ ઉપયોગી થાય છે. એટલે આપણે એ રીતે આગળ લખો બરાબર કે મધ્યવર્તી સ્થિતિના માપ જે છે એ માહિતીનું પ્રતિનિધિત્વ, માહિતીનું પ્રતિનિધિત્વ ધરાવતા લક્ષણો સાથે સંકળાયેલા હોય છે. તેથી એટલે આવા જ બધા જે જુદા જુદા માપ છે જે આપણે જોયું મધ્યક મધ્યસ્થ હોય બહુલક હોય તો આ બધા માપ છે એ માહિતીનું પ્રતિનિધિત્વ ધરાવતા જે કંઈ લક્ષણો હોય તો એની સાથે સંકળાયેલા હોય છે બરાબર. તેથી તેની મદદથી આંકડા શાસ્ત્રીય બરાબર રીતે આપણે જે માહિતી છે એનું અર્થઘટન અથવા તો એનું વિશ્લેષણ કે તુલના કરવા માટે ઉપયોગી થાય છે બરાબર. તો આ રીતે જે મધ્યવર્તી સ્થિતિના માપ જે છે એ માહિતીનું પ્રતિનિધિત્વ ધરાવતા હોય એવા માપ હોય છે, એટલે કે એવા લક્ષણો એ ધરાવતા હોય છે. અને એને કારણે આંકડાશાસ્ત્રીય રીતે જે માહિતી આપણે એકત્ર કરી છે તો એ પ્રમાણે એ આવા જે બધા માપ છે એ માહિતીનું આપણને અર્થઘટન કરવા માટે, કારણ કે આપણે માહિતીનું એકત્રીકરણ આપણે પહેલાં પ્રકરણમાં શીખ્યા કે માહિતીનું આપણે એકત્રીકરણ શા માટે કરીએ છીએ, એટલે કે જે આંકડાશાસ્ત્રીય અભ્યાસ કરવાનો આપણો જે હેતુ હોય તો એ હેતુ પ્રમાણે આપણે માહિતી જે છે એનું માનો કે વર્ગીકરણ કરીએ છીએ જે બીજા પ્રકરણમાં આપણે શીખ્યા. અને વર્ગીકરણ કર્યા પછી એ માહિતી જે છે એનું અર્થઘટન કે વિશ્લેષણ આપણે કરી
તો એ પ્રમાણે એ વર્ગીકરણ કરેલી એટલે કે વર્ગીકૃત માહિતી પરથી આપણે એના જુદા જુદા માપ મેળવી અને એ માપના આધારે આપણે એનું વિશ્લેષણ કે અર્થઘટન કરી શકીએ છીએ. ધારો કે આપણે માહિતી હોય તો એનો મધ્યક આપણે મેળવ્યો હોય તો મધ્યક એક એવું માપ છે જે માહિતીનું પ્રતિનિધિત્વ ધરાવે છે અને એની ઉપરથી આપણને માહિતી જે છે એના અગત્યના જે લક્ષણો હોય એનો આપણને ખ્યાલ આવે છે કે ભાઈ આમાં સરેરાશ આ જે માહિતીના અવલોકનો છે તો એની સરેરાશ કેટલી છે. હા, તો એના આધારે એ સરેરાશને આધારે એની ઉપરની પરિસ્થિતિ કે એની નીચેની પરિસ્થિતિ એવું બધું તારણ વિશ્લેષણ આપણે કરી શકીએ છીએ. બરાબર, ધારો કે આપણે વર્ગની અંદર ખૂબ બધા વિદ્યાર્થીઓ છે, એણે કોઈ કસોટી આપી હોય તો એના ગુણ, તો એના જે ગુણ હોય એનો આપણે મધ્યક મેળવીએ કે ભાઈ એવરેજ ગુણ કેટલા છે, એમ એવરેજ છે, તો એ એવરેજને આધારે આપણે એનું એવું તારણ મેળવી શકીએ કે ભાઈ એ એનાથી વધુ ગુણ જેણે મેળવ્યા હોય એ વિદ્યાર્થી માનો કે આપણે હોશિયાર છે એવું તારણ મેળવીએ, એનાથી નીચે જે ગુણ મેળવ્યા હોય તો આપણે એમ કહીએ કે ભાઈ એ વિદ્યાર્થીઓનો અભ્યાસ થોડો નબળો છે. પછી જે સાવ નીચે હોય તો એમ કે ભાઈ આ એવા વિદ્યાર્થીઓનો અભ્યાસ માનો કે અતિ નબળો છે. તો આવા બધા તારણો કે એનું વિશ્લેષણ આપણે મધ્યકને આધારે કરી શકીએ છીએ. એટલે મધ્યવર્તી સ્થિતિના જે માપ છે એ એવા લક્ષણો ધરાવે છે કે જે માહિતીના મધ્યમાં આવતા અવલોકનો પરથી મેળવવામાં આવે છે અને એવા લક્ષણો એનામાં હોય છે કે જેથી કરીને આપણે જે માહિતી છે એનું આંકડાશાસ્ત્રીય રીતે આપણે એની તુલના કે એનું વિશ્લેષણ કરી શકીએ છીએ. તો સૌ આપણે મધ્યવર્તી સ્થિતિના જે માપ છે તો એનો આપણે અર્થ સમજીએ. તો હવે આપણે મધ્યવર્તી સ્થિતિના જે માપ છે એના લક્ષણો બીજો મુદ્દો આપણે જે છે એ આપણે સમજીએ. મધ્યવર્તી સ્થિતિના માપ એના લક્ષણો એટલે કે જેને આપણે આદર્શ મધ્યવર્તી સ્થિતિ કહીએ, બરાબર, એવા જે બધા અલગ અલગ માપ એના લક્ષણો તમારા પાઠ્યપુસ્તકમાં તમે જુઓ જોશો તો પેજ નંબર 69 ઉપર એના જે લક્ષણો છે એટલે કે સારી મધ્યવર્તી સ્થિતિ જે છે એના માપ અને એના લક્ષણો જે છે એને આપેલા છે. બરાબર, એમાં જુઓ પહેલાં કીધું જ છે કે ભાઈ નીચેના લક્ષણો ધરાવતી સરેરાશને આદર્શ સરેરાશ કહેવાય છે. એટલે આદર્શ સરેરાશ જે છે, સરેરાશ એટલે કે મધ્યવર્તી સ્થિતિ એને આપણે સરેરાશ તરીકે પણ ઓળખી શકીએ. એટલે કે આદર્શ સરેરાશ કૌંસમાં આપણે એવું લખજો કે મધ્યવર્તી સ્થિતિ ના માપના માપના મુખ્ય લક્ષણો આપણે જોઈએ કે નીચે મુજબ છે. તો એમાં સૌથી પહેલું લક્ષણ આપણે આપ્યું છે જુઓ કે તે એની વ્યાખ્યા જે છે કોઈ પણ માપ હોય એની વ્યાખ્યા સ્પષ્ટ, બરાબર, અને એ વ્યાખ્યા ચોક્કસ હોવી જોઈએ. મધ્યવર્તી સ્થિતિનું કોઈ પણ માપ હોય એટલે કે દરેક માપની વ્યાખ્યા સ્પષ્ટ અને સરળ હોવી જોઈએ. એટલે કે આપણે મધ્યક હોય તો ભાઈ મધ્યક કોને કહેવાય, મધ્યસ્થ હોય તો કે ભાઈ મધ્યસ્થ એટલે શું, તો એની જે વ્યાખ્યા જે છે એ સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ એને સમજી શકે કે ભાઈ મધ્યક આને કહેવાય, મધ્યસ્થ આને કહેવાય, બહુલક આને કહેવાય, એમ. એટલે એ રીતે દરેક માપની વ્યાખ્યા જે છે એ આપણને કીધું કે ભાઈ સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ. પછી બીજું લક્ષણ આપ્યું છે જુઓ કે તેને સમજવા માટે એની ગણતરી પણ સરળ હોવી જોઈએ. જુઓ દરેક જે માપ છે તો દરેક માપની ગણતરી જે છે એ પણ આપણને કીધું કે ભાઈ સરળ હોવી જોઈએ. એટલે કે માહિતી જે વર્ગીકૃત સ્વરૂપમાં આપણને જે રીતે આપી હોય, અવર્ગીકૃત સ્વરૂપમાં હોય કે વર્ગીકૃત સ્વરૂપમાં, આપણે સતત કે અસતત સ્વરૂપમાં હોય, દરેક સ્વરૂપમાં માહિતી હોય
तो એના જે માપ જે છે એની ગણતરી સરળ હોવી જોઈએ એમ કહેવા માંગે છે. પછી આપણે ત્રીજું લક્ષણ જો આપેલું છે કે માહિતીના બધા જ અવલોકનો પર આધારિત હોવું જોઈએ, એટલે કે દરેક માપ જે છે, દરેક માપ માહિતીના બધા અવલોકનો પર આધારિત હોવું જોઈએ. તો આપણે એમાં જોઈએ તો કે ભાઈ દાખલા તરીકે શું, તો મધ્યક. તો મધ્યકનું માપ આપણે, તમે પણ જાણો છો કે ભાઈ મધ્યક એટલે માહિતીના જે અવલોકનો છે એનો આપણે સરવાળો કરીએ બધા અવલોકનોનો, અને એની સંખ્યા વડે આપણે ભાગીએ, એટલે એને આપણે મધ્યક કહીએ છીએ. તો મધ્યક એ એવું માપ છે કે જે માહિતીના બરાબર એની ગણતરીમાં આપણે બધા અવલોકનો ધ્યાનમાં આપણે લેવા પડે છે, એવી રીતે મધ્યસ્થનું માપ હોય, ચતુર્થકો હોય, દશાંશકો હોય. તો આ બધા માપ એવા છે કે જેની ગણતરીમાં આપણે માહિતીના બધા અવલોકનો છે ધ્યાનમાં લઈએ છીએ. ધારો કે બહુલક હોય તો કે ભાઈ માહિતીના જે અવલોકનો છે એમાં કયું અવલોકન સૌથી વધારે વખત આવે છે, પણ ટૂંકમાં આપણે બધા અવલોકનો ધ્યાનમાં લઈએ છીએ. તો આ એક લક્ષણ એ છે કે એ જે માપની આપણે ગણતરી કરીએ તો એમાં માહિતીના બધા અવલોકનો જે છે એ આપણે ધ્યાનમાં લેવા જોઈએ. પછી ચોથું લક્ષણ આપણે જોઈએ તો ચોથું લક્ષણ જો આપણને આપ્યું છે કે વિશેષ બેઝિક ક્રિયાઓ માટે દરેક માપ અનુકૂળ હોવું જોઈએ. હા, એટલે જે આંકડાશાસ્ત્રની બેઝિક જે ક્રિયાઓ હોય બરાબર, બેઝિક ક્રિયાઓ માટે દરેક માપ અનુકૂળ એટલે કે ઉપયોગી, જેને કહેવાય ને ઉપયોગી હોવું જોઈએ. ઉપયોગી હોવું જોઈએ કારણ કે આપણો માહિતી એકત્ર કરવાનો આપણો જે હેતુ છે એ હેતુ પ્રમાણે બેઝિક ક્રિયા એટલે કે આપણે માહિતીનું જે અર્થઘટન કરવા માગીએ છીએ, આપણે જે વિશ્લેષણ કરવા માગીએ છીએ એને એની બેઝિક ક્રિયા કહેવાય, પાયાની ક્રિયા. હા, તો એના માટે દરેક માપ જે છે, મધ્યક હોય, મધ્યસ્થ હોય કે બહુલક હોય, એની બરાબર જે એનું અર્થઘટન કે વિશ્લેષણ આપણે જે માહિતીનું કરવા માગીએ છીએ એના માટે દરેક માપ જે છે એ અનુકૂળ હોવું જોઈએ. પછી આપણે પાંચમું લક્ષણ આપણને બતાવ્યું છે કે આ બધા માપ જે છે એ સ્થિર હોવા જોઈએ. જે મધ્યવર્તી સ્થિતિના દરેક માપ જે છે એ દરેક માપ જે એ સ્થિર હોવા જોઈએ, સ્થિર હોવા જોઈએ. એટલે કે સ્થિર હોવા જોઈએ એનો મતલબ આપણને કીધો છે કે એ બધા માપ જે છે એ સરેરાશની એની મધ્યની જે સ્થિતિ હોય એની આસપાસ હોવા જોઈએ. એટલે કે દરેક માપ સ્થિર હોવા જોઈએ એટલે કે આપણે એનું સ્પષ્ટીકરણ કરીએ, એટલે કે જે માહિતીના અવલોકનો જે છે, માહિતીના અવલોકનોની જે કેન્દ્રિત કિંમત હોય, અવલોકનોની મધ્ય કિંમત એટલે કે મધ્ય કિંમતની આસપાસ હોવા જોઈએ, એમ આપણે કહી શકીએ. જુઓ, આસપાસ હોવા જોઈએ. તો પાંચમું લક્ષણ એ છે, જુઓ, કે ભાઈ દરેક માપ જે છે કે એક એવું સ્થિર માપ હોવું જોઈએ કે જે માહિતીના જે અવલોકનો છે એની જે કેન્દ્રીય કિંમત છે એટલે કે એનું જે મધ્યક છે તો એની આસપાસનું એ માપ હોવું જોઈએ, બહુ એનાથી દૂરનું માપ ન હોવું જોઈએ. તો પાંચમું લક્ષણ જે છે એ આપણને એ રીતે કહેવા માગે છે. અને પછી છેલ્લે છઠ્ઠું લક્ષણ આપ્યું છે, જુઓ, કે માહિતીના જે સૌથી મોટા અવલોકનો હોય કે સૌથી નાના અવલોકનો હોય એની અસર જે છે બરાબર એ આ બધા જે માપ આપણે મેળવીએ છીએ એની ઉપર એની અસર જે છે એ નહિવત થવી જોઈએ, એટલે કે એની અસર ન થવી જોઈએ. હા, તો માહી છેલ્લું લક્ષણ આપણે એ આપ્યું છે, જુઓ, કે માહિતીના સૌથી મોટા કે સૌથી નાના
અવલોકનોની જે અવલોકનો હોય એ અવલોકનોની દરેક માપ પર એટલે કે મધ્યવર્તી સ્થિતિના જે બધા માપ હોય એની પર વધુ પડતી અસર ન થવી જોઈએ એમ, બરાબર? વધુ પડતી અસર ન થવી જોઈએ. એટલે જે મધ્યવર્તી સ્થિતિના બધા માપ આપણે મેળવીએ તો એ રીતે આપણને પ્રેક્ટિકલ બાબત કીધી છે કે માહિતીના જે સૌથી મોટા અવલોકનો હોય કે સૌથી જે નાના અવલોકનો હોય તો એની અસર એની ઉપર વધુ ન થવી જોઈએ. એટલે મધ્યવર્તી સ્થિતિના બધા જે માપ છે એ જ્યારે આપણે મેળવીએ ત્યારે આપણે માહિતીના જે અવલોકનો હોય એને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ કે ઉતરતા ક્રમમાં ગોઠવીએ છીએ. એટલે એનું કારણ જ એ છે કે જે સૌથી મોટા અવલોકનો છે એ માનો કે ચડતા ક્રમમાં હોય તો બરાબર એ રીતે આપણે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો જે સૌથી મોટા અવલોકનો હોય કે સૌથી નાના અવલોકનો હોય એ બાજુમાં રહે છે અને મધ્યમાં આવતા અવલોકનો જે છે એ કેન્દ્ર બરાબર મધ્યમાં જે કેન્દ્રિત થતા અવલોકનો હોય તો એની અસર જે છે એ વધારે આપણે જે મધ્યવર્તી સ્થિતિના બધા માપ જે મેળવીએ મધ્યક હોય કે મધ્યસ્થ હોય કે બહુલક હોય તો એવા માપ ઉપર જે મધ્યમાં જે અવલોકનો આવતા હોય તો એની અસર એની વધારે રહે છે એમ, કારણ કે એના આધારે જ આપણે એ બધા માપ મેળવીએ છીએ. તો આ રીતે જે મધ્યવર્તી સ્થિતિના માપ છે એના મુખ્ય લક્ષણો જે છે કે એ મધ્યવર્તી સ્થિતિના માપ કેવા હોવા જોઈએ એના મુખ્ય લક્ષણો આપણે પ્રેક્ટિકલ શાબ્દિક રીતે આપણે સમજ્યા કે ભાઈ એ બધા માપ જે છે એની વ્યાખ્યા જે છે એ સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ, પછી એની ગણતરી પણ સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ, પછી જે કંઈ આપણે મધ્યવર્તી સ્થિતિના બધા માપ મેળવીએ એમાં એની ગણતરીમાં માહિતીના બધા અવલોકનો જે છે એ આપણે ધ્યાનમાં લેવા જોઈએ, પછી મધ્યવર્તી સ્થિતિનું દરેક જે માપ છે એ આપણને આપણી બેઝિક જે ક્રિયાઓ હોય તો એના માટે અનુકૂળ હોવું જોઈએ. એટલે કે જે માહિતીનું આપણે અર્થઘટન કે વિશ્લેષણ કરવા માગીએ છીએ તો એના માટે એ માપ અનુકૂળ હોવું જોઈએ. પછી દરેક માપ આપણે જોઈએ કે સ્થિર માપ જે છે હોવું જોઈએ, એટલે કે મધ્યમાં જે અવલોકનો આવતા હોય એની સાથે સંકળાયેલું હોવું જોઈએ કે જેથી કરીને આપણે એ માપ જે છે એ મેળવવાનો હેતુ જે છે એ આપણું જળવાઈ રહે એમ. અને છેલ્લે આપણે જે જોયું કે ભાઈ માહિતીના સૌથી મોટા અવલોકનો કે સૌથી જે નાના અવલોકનો હોય એની અસર જે છે એ આ બધા માપ ઉપર ઓછી થવી જોઈએ. તો આ એક થિયરીકલી આપણે મધ્યવર્તી સ્થિતિના બધા માપ જે આપણે આમાં શીખીશું તો એ માપ કેવા હોવા જોઈએ એક થિયરીકલી આપણને એનું માર્ગદર્શન અહીંયા આપેલું છે અને આપણે એને એક લક્ષણોના સ્વરૂપમાં આપણે એને સમજીએ. હવે આપણે આગળ જે મધ્યવર્તી સ્થિતિના બધા માપ છે અને એના જે બધા પ્રકાર છે એ પ્રકાર વિશે આપણે આગળ વધીએ. જો એમાં ટાઇટલ એવું લખો મધ્યવર્તી સ્થિતિના બધા માપ એના પ્રકાર, તો હમણાં જ આપણે જુઓ થિયરીકલી જે રૂપરેખા આપણે લખી એમાં આપણે સૌથી પહેલું આપણું માપ એ મધ્યક એટલે કે સરેરાશ જે છે તો મધ્યકની અંદર આપણે પહેલું જ માપ આપણે સમાંતર મધ્યક એટલે કે જે માહિતીના અવલોકનો હોય એના સરેરાશના જે બધા જુદા જુદા માપ છે સમાંતર મધ્યક એટલે કે સાદી સરેરાશ જેને કહેવાય. પછી આપણે બીજા પણ જે માપ આપણે લખ્યા હતા હમણાં ગુણોત્તર મધ્યક છે ભારિત મધ્યક ને એ બધા માપ છે એમાં આપણે પહેલું સમાંતર મધ્યકનું જે માપ છે તો એનો અર્થ આપણે સમજીશું. તો સમાંતર મધ્યક છે એને જો માહિતીના જે અવલોકનો હોય માહિતીના અવલોકનોના એનો અર્થ આપણે એ રીતે લખો માહિતીના અવલોકનોના સરવાળાની જો સરવાળાની અવલોકનોની સંખ્યા
અવલોકનોની સંખ્યા વડે ભાગવાથી મળતા માપને મધ્યક અથવા તો એને આપણે સમાંતર મધ્યક અથવા એને સાદી સરેરાશ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એવું બરાબર બાર મળતા માપને મધ્યક, ઘણીવાર આપણે ખાલી મધ્યક એવો શબ્દ પણ એના માટે બોલતા હોઈએ છીએ, એટલે કે મધ્યક અથવા સમાંતર મધ્યક અથવા સાદી સરેરાશ. સાદી સરેરાશ કહેવાય છે સમાંતર મધ્યક, અથવા તો એને સાદી સરેરાશ કે એ રીતે આપણે એને ઓળખીએ છીએ. તો આપણે મધ્યકની અંદર આપણું પહેલું જે માપ છે સમાંતર મધ્યક, તો એનો અર્થ જે છે એ આપણે લખ્યો. તો આપણે સમાંતર મધ્યકના પ્રેક્ટિકલ જે દાખલા પણ આપણે ગણીશું, તો એના સૂત્રો જે છે અત્યારે લખી રાખો કે સમાંતર મધ્યકની ગણતરી જે છે એના સૂત્રો નીચે મુજબ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું આ જે પહેલું માપ છે સમાંતર મધ્યક, તો આપણે એનોથી અર્થ જે આપણે જોયું કે માહિતીના જે અવલોકનો છે એની સરવાળાને અવલોકનોની સંખ્યા વડે ભાગવાથી આ જે માપ આપણને મળે એને આપણે મધ્યક અથવા સમાંતર મધ્યક કહીએ છીએ. અને આપણે તમે આ માપ જે છે એ તમે આગળ પણ આગળના ધોરણમાં પણ તમે શીખેલા જ છો, એટલે એનાથી તમે પરિચિત હશો. એટલે એના સૂત્રો જે છે અલગ અલગ જુદી જુદી માહિતી પ્રમાણે એ આપણે ફરી મળીએ ત્યારે લખીશું. જે થિયરી આજે આપણે લખી છે એ તમે જો કોઈ રફ બુકમાં લખી હોય તો એને પાકી બુકમાં સરસ રીતે લખી નાખજો, અને ઘરમાં રહી અને સુરક્ષિત રહી અને અભ્યાસ કરતા રહેજો. અસ્તુ, આભાર, ધન્યવાદ.